હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે અને ખેડૂતની આર્થિક સ્થિતિ સારી ન હોય અને ઉપરથી પાણી ન મળવાથી ખેડૂતો પરેશાન છે. આપણે વાત કરીશું પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં મીઠી ધારિયાલી ગામની. ખેડૂતો માઇનોલ કેનાલમાં પાણી ન આવવાથી પરેશાન છે. કેનાલ ખાલીખમ તૂટેલી છે, જાળવા ઉગીને ખરાબ થઈ ચૂકી છે. ગામવાળાનો આક્ષેપ છે કે 5 વર્ષ થઈ ગયા કેનાલને નાખે, પરંતુ ટાઈમસર પાણી મળતું નથી. રાત્રે અમે આવીને પાછા જઈએ છીએ પણ અમને પાણી મળતું નથી, જેથી અમારો પાક અને અમારો સમય બગડી ગયો છે. આગળના ભાગવાળા કેનાલમાં ડૂચા મળીને પાણી રોકે છે અને અમારી સુધી પાણી પહોંચતું નથી. કેનાલમાં નાના ગાબડા પડી ગયા છે અને અંદર ઘાસ ઉગેલ છે, જેના કારણે પાણી આવવામાં અવરોધ થાય છે. ગામની અંદાજે 700 વીઘાથી વધારે જમીન પાણી ન મળવાને કારણે ખેડૂતો પરેશાન છે. નર્મદા કેનાલની ફોટીઓ જોડવામાં આવ્યો છે પણ ટાઈમસર પાણી આપતું નથી, જેથી કરીને ખેડૂતો શિયાળો ઉભો પાક ખરાબ થવાની ખેડૂતોમાં ભીતિ છે. ગામમાં ખેડૂતોની માંગણી છે કે જેમ બને તેમ જલ્દી આ કેનાલની તપાસ કરાવી અમને પાણી આપવામાં આવે. રિપોર્ટર પિંકલ રાઠોડ, કેમેરામેન કિરણ ચૌધરી. પોણી આવતું ને ઉપર થી ખેતર બગડ્યું, કોઈ રિપેરિંગ કરવા કોઈ કશું, કેનાલ તૂટી ગયેલી છે બધી. બરાબર. અને ખેતર તો જો તમે જોઈ રહ્યા હોય ને બધું ખાલી જ પડી ગયું, તો અમારે શું કરવાનું? અમારે તો હું રડવાનું કહો. એટલા માટે અમારે તો એમ કે રિપેરિંગ કેનાલ કરો, ખેતરની મારે નકર પછી મને આ પાકનું કોઈ આલો, જે બગાડ થાય આલો મને. બરાબર, સાચી વાત ને? ક્યાં ભાઈ સ્વદાસ પટેલ. બરાબર, અત્યારે હાલમાં શું તકલીફ પડી રહી છે કાકા? અમારા કેનાલ ઉપર પાણી પાવા આવી છે રાત્રે. ખેડૂત લોકો રાત દિવસના ઉજાગરા કરીએ છીએ પણ ઉજાગરાની ઘેર જવું પડે, પાણી આવતું નથી. આ દવા બધો ખેતરમાં બગાડ થાય, ખેડૂતનો ગાબડો પડ્યો હોય, અમારે મારીનું શું કરવાનું કહો? પાક મારો બગડ્યો હો, એ અમારા ખેડૂત લોકોની વિનંતી. તમારું નામ? મારું નામ શૈલેષ ભાઈ છે. અમારા કેનાલના 5 વર્ષ થઈ જવા આવ્યા સર, પણ હજુ સુધી પાણીનું કોઈ ઠેકાણું પડતું નથી. બરાબર, અમે રાતે આવીએ, ઉજાગરા કરીએ, ઘેર પાછા જઈએ છીએ પણ પાણી આવતું જ નથી. એટલે અમે કેનાલ અમુક ચોક ગાબડું પડ્યું હોય તો થોડું ઘણું એ બગાડ થાય. અમુક આ જે આગળ મોઢેરા હોમી કેનાલો રહે એ કણ ખેડૂતો પાણી રોકી, ખેડૂતો અમે કોથળીઓ મેલી પાણી રોકી પાડા, થોડું ઘણું એ બાજુ આવે કદાચ સર તો એ રોકી પાડે છે પાણી. પછી ને તો કેનાલમાં ગાબડા પાડેલા હ પાઇપો નાખીને એ પાણી બધું બારે બાર એમનામાં એ ફેડી જતું હોય, એટલે અમે આગળ પાણી આવતું જ નથી. મૂળમાં કાકા તમારી શું? તો આગળ પાણી, આગળના ભાગમાં પાણી સતત ચાલુ જેવું જોવાય હ, અને અહીંયા અમારા પાછળના ભાગમાં પાણીની થોડીક તંગી વધારે રહી. કેમ એવું થઈ રહ્યું? એટલે શું કરે, છોડવાનું ઓછું આવતું હોય કે કોઈ તકલીફ, બધા રોકીને પાણી આગળ વાળી લેતા હોય અને પાછળ અમારે પાણી ઓછું આવે. કેનાલ કેટલા વર્ષથી બનેલી? કેનાલ તો 5-6 વર્ષ થયા હોય. બરાબર, પાણી કેટલી વખત છોડવા હોય? પાણી તો છૂટે પણ મેં કીધું એ જ પરિસ્થિતિ, કોઈ આવો અનિયમિત ટાઈમ હોય પાણી આવવાનું.